શ્રી અંબાજી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના તત્કાલીન પ્રિન્સિપાલ સહિત ત્રણ કર્મચારીઓને નાણાકીય ઉચાપત માટે નોકરીમાંથી ડિસમિસ કરવામાં આવ્યા છે, જેમાં 2 કરોડ 18 લાખ રૂપિયાની ઉચાપત કરી હોવાનું બહાર આવ્યું છે. મળતી વિગતો મુજબ અંબાજીમાં આવેલ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજી સંચાલિત શ્રી અંબાજી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં સરકાર તરફથી ફાળવવામાં આવતા 2 કરોડ 18 લાખ 56 હજાર રૂપિયાની નાણાકીય ઉચાપત થઈ હોવાનું બહાર આવતા આ માટે પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતા ડોક્ટર મોદનાથ હેડક્લાર્ક દિનેશ એમ ઉપાધ્યાય અને સિનિયર કારકુન બીજે 13 સામે અંબાજી પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને આ ત્રણેય આરોપી સામે ખાતાકીય તપાસ શરૂ કરવામાં આવી હતી. તેમજ નોકરી ઉપરથી મોકૂફ કરવામાં આવ્યા હતા. જોકે ખાતાકીય તપાસના અંતે બનાસકાંઠા જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન સાથે વ્યવસ્થાપન માટે એક બેઠક કરવામાં આવી હતી, જે દરમિયાન આ ત્રણેયને નોકરીમાંથી ડિસમિસ કરવા માટે હુકમ કરાયો હતો. જેમાં આ મામલે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજીના વહીવટદાર અને નાયબ કલેક્ટર એસ જે ચાવડાએ શ્રી અંબાજી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના તત્કાલીન પ્રિન્સિપાલ સહિત 3 કર્મચારીઓને નાણાકીય ઉચાપત માટે નોકરીમાંથી ડિસમિસ કરવામાં આવ્યા છે, જેમાં 2 લાખ 18 કરોડ રૂપિયાની ઉચાપત કરી હોવાનું બહાર આવ્યું છે.